हेलो फ्रेंड्स, इस चैनल का और वीडियो देखने के लिए चैनल के नीचे दिए गए लाल बटन सब्सक्राइब बटन पर क्लिक करें और उसके बाद बाजू में आए हुए बेल आइकन पर क्लिक करें। उसी वजह से हम जब नया वीडियो अपलोड करेंगे तो नोटिफिकेशन आपको तुरंत मिल जाएगा। वाह, तो भूखा वहाँ है, मैं जो ही मांगनी है ना। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय मुरलीधर, जय द्वारकाधीश, राम राम, सीताराम, जय स्वामीनारायण, शिव शिव, जे बधा कहता हो। तो मित्रों, अटाणे आव्यो वाड़ी, आपणी जे वाड़ी ओलो मही आवी हती ने एमां दवा साटी न्या, तो एमां आपणे जोई के मैं आगळना वीडिया जेनी जोया है खबर है, एमां एक ज प्रकार एक डबलू है, ई स्ट्रॉंग एफ एस नामनु एवं कंईक डबलू हतु। हवे आपणे बहु जाती खबर ना पड़े, पण एक दवानो छंटकाव जिल्लानी अंदर प्रथम वार कर्यो। हजी आमां तमने देखाय हाव जीरुं है, ई नानुं नानुं है, अवड़ू अवड़ू। ने हवे एनुं रिजल्ट मही माटे छे के नहीं, एटले आज बे दी थई गया है आमां साटीने, तो एनो रिजल्ट थई रही। आपणे लगभग दवा साटी ने रिजल्ट एक दी नहीं बीजे दी एनो रिजल्ट आवी जाय। પણ આમાં ટણે લગભગ મને આમ કહીને તો 70-80% જેવું રિઝલ્ટ છે એ જોવા જઈડું છે, અને 20% જેવું હજી મહી છે આમાં એ છે, અને આમાં હું હાવ તમને નજીકથી દેખાડું જે છે એ લાઈવ, મારાથી એવું ના કહી શકાય કે હોય 100% છે, કારણ કે આની અંદર હું અત્યારે 100% કહી દઉં ને તમે બધા કોઈ ખેડૂત છે એનો ઉપયોગ કરતા હોય તો મહી મરે ના મરે દવા બહુ મૂંઘા પાડી હોય જે આમાં અહીં કરતા સૂર્યગીરી ગોરો લ્યો ગમે એ છોડ ઉપર આપણે જોયું 70-80% જેવું રિઝલ્ટ છે, જો આમાં તમને મહી દેખાતી નહીં હોય, જો આમાં અહીંયા એક મહી છે, આગળ તમે વિડીયોની અંદર જોયું હતું તો એમાં જો અહીંયા એક મહી તમને દેખાતી હશે કદાચ, જો આ બેઠી કાળા કલરની, તો મિત્રો આમાં તમે જોઈ શકો અત્યારે મરી ગયેલી મહી છે એ ભેગી દેખાય, અને જીવતી મહી છે જે મોટી મોટી દેખાય એ જીવતી છે, અને ઝીણી ઝીણી છે એ મરી ગઈ। બરાબર, એટલે આમાં લાગત છોડવાની અંદર હજી થોડી 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 મહી છે એ દેખાય, મહી તો આમાં હજી ઘણી હાવ બધા મરી જ નથી, ને બાકી અટાણે જે ઠંડીનું પ્રમાણ છે અટાણે હાવ માનો ને કે હાથ હવારી મોઠું બોઠું ધોયું હોય ને તો આપણે એમ થાય કે આ મોઠું બધું ખોટું પડી ગયું, એવી બધી મેં આગળ વિડીયોમાં કીધું હતું ને કે આ જાન્યુઆરી સુધી આપણે ઠંડીનું પ્રમાણ હોય, તો એક ફૂલ અત્યારે ઠંડીને કારણે જીરું છે એ પણ થોડુંક એનો વિકાસ છે એ બહુ ના થઈ શકે, કારણ કે ઉપર આખું એને આમ ઠંડીને લીધે પકડાઈ જતું હોય છે, એટલે બહુ અત્યારે જોઈએ ને એ પ્રમાણે એનો વિકાસ થતો નથી, હજી વધતું નથી ટૂંકમાં જે એટલું, અને બાકી જેટલા ખેડૂત હોય ને એને ખબર જ પડી જાય, આમ જોઈએ ને એટલે જ ખબર પડી જાય કે આની અંદર કંઈક પણ એવી તકલીફ છે, કંઈક એવો રોગ છે કે કંઈક એવું હવામાન એવું હાલતું હોય કે એને લીધે એનો વિકાસ ના થાય, તો આપણે જે દવાનો એક છંટકાવ કર્યો એનું રિઝલ્ટ આની અંદર મને અત્યારે એટલું જોવા જડે કે 75-80% જેવું છે, હજી એક દી ટ્રાય કરી લઈએ, જો બધું મરી જાય મહી તો
વાંધો ના આવે. અને મહી મહી મરી જાય ને તો મહી હે ને એ એ જીરાને સુહતી આરહે, અને જો એનો સુહ આરહી જાય તો એક એક જ જીર એના છોડની અંદર એનો વિકાસ થાય, એનો છોડ હોય ને કંઈક ઓડો થાય એનો. ને પછી થોડાક ટાઈમ પછી જો એને પાણી દેવાની ગણતરી છે, જો આ બધો રોગ જતો રહીએ, મહી છે, સુસ્યું થીપ્સ છે, એ બધું જતું રહીએ, થોડુંક હવામાન જો મેળણી આવી જાય તો એક પાણી વારવું છે. અને બાકી આમાં તમે એક પાણી ના વારો તો આ થઈ ગયું, પણ એક પાણીનો હજી છંટકાવ કરી લેવો હોય. આ મહીનો સુસ્યું થીપ્સ જો કોકળ થઈ ગયો છે, કોકળાઈ ગયા છે પાન, ઠંડીને લીધે મને એવું લાગે કે કોકળાઈ ગયો. હું હમણાં તમને દેખાડું, પાંદડું છે ને આમ કુકડ થઈ ગયું, હા વકડું મરી ગયું. જારી આમાં તમે જોઈ શકો, આ મહી એ દેખાય અને ઝાડવું છે ને આમ કોકડું થઈ ગયું છે, એ ઠંડીને લીધે થઈ ગયું છે. જા રીતે મહી મેરી નથી સૂર્ય, બધીઓ બધી મહી નથી મેરી. એ હે આવું જીરું થઈ જાય ને તો રેડી કહેવાય, કાતરી મેલે ને. હે વાહ, તો ભૂકા વાહે મેં જોઈ વાંગણી ની અંદર. મિત્રો તમે જોયું કે જીરાની અંદર 70% જેવું રિઝલ્ટ છે, અને થોડીક જીવાતને લીધે જીરું હે કોકળ વરી ગયું છે, ઠંડીને લીધે હોય કે જીવાતને લીધે હોય કોકળ વરી ગયું છે ને એ હાલે છે. ને બાકી બધા માણસો હે એ ઓલું જીરામાં જે અરૂડા છે અને થોડું થોડું ક્યાંક ક્યાંક ખળ છે એ બધું નેદવાનું કામ હાલે છે. ફરી પાછું ને ત્યાં સુધી નવી પ્રવૃત્તિ જે હશે ત્યારે ફરી પાછો વિડીયો અપલોડ કરીશ. ત્યાં સુધી મારા આપ સૌને જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ઠંડી બાકી બહુ છે, 10 વાગ્યા તો ઠાઇ નથી જતી. Thank you.